હાઈકોર્ટની ટકોર બાદ રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. તમામ ફાયર સ્ટેશન ઓફિસરની તત્કાલ મીટિંગ બોલાવવામાં આવી હતી. આજથી રાજકોટમાં ફાયર સેફટી અંગે તમામ શાળાઓમાં ચેકિંગ શરૂ કરવામાં આવશે. રાજકોટ શહેરની કુલ 400 જેટલી શાળાઓનું આ માટે લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. જો કે કુલ 120 જ એવી શાળાઓ છે જેની પાસે ફાયર એનઓસી છે. બાકીની શાળાઓમાં હવે ફાયર ઓફિસર દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવશે. અત્યારે અમારી પાસે 400થી વધારે સ્કૂલોનું લિસ્ટ છે, જેમાંથી 125 જેટલી સ્કૂલો પાસે ફાયર એનઓસી છે, જેમાં હાલ બીજી અન્ય અન્ય બિલ્ડિંગમાં બી ઇન્સ્પેક્શન રેગ્યુલર ચાલતું હતું અને જ્યાં પૂર્તતા કરવાની કામગીરી ચાલતી હતી, તેમાં જે હાઈકોર્ટના આદેશને અત્યારે સ્કૂલ ચાલુ થયું એના પગલે આજે આજથી એની સાથે સાથે પહેલાં પ્રાયોરિટી સ્કૂલની કે જે અત્યારે સ્કૂલ વહેલી ચાલુ થવાની છે, તો એરિયા વાઇઝ સ્ટેશન ઓફિસર દ્વારા ઇન્સ્પેક્શન કરી તેની એનઓસીની જો ફૂલફિલ હશે તો એની એનઓસીને આપવામાં આવશે, અને અન્યથા તેની આગળની જે ઘટી નોટિસ આપીને અથવા પૂર્તતા કરવા, બાકી જો પૂર્તતા નહીં થયું હોય કે નહીં હોય તો તેના જે બી આગળના ઘટી કાર્ય થયા, ને એમાં આ અગાઉ અંદાજે એક મહિના પહેલાં સેલ્ફ ફાઇનાન્સ જેટલી શાળાઓ છે એમાંના પૈકી 80-90 ટ્રસ્ટીઓ, સંચાલકો, પ્રિન્સિપલો ને સાથે એક કોમ્યુનિકેશન કર્યા હતા, એક મીટિંગ કરી હતી કે કઈ સ્કૂલમાં કેટલી હાઇટમાં કેટલી શું શું સિસ્ટમ હોય તેનું બી એને સમજણ આપી છે આ વસ્તુના પ્રકરણ, તે પણ એને આપણે અગાઉ જ આ બનાવો કે આપણે હાઈકોર્ટના આદેશના હતા છતાં આપણે એના કનેક્ટેડ જ હતા ને એને આપણે પહેલાંથી બ્રીફ કરી દીધા છે કે એટલું એટલું મેન્ડેટરી છે. તો એને જો જરૂર લાગશે કે આ વસ્તુ થશે તો બંધ કરવામાં આવશે. ના, આજના એ લોકો ડે ટુ ડે દરરોજ બધા પૂછવા આવે છે, પણ હવે આજે સાઇડ ઇન્સ્પેક્શનના ઇન્સ્પેક્શન અમારા સ્ટેશન ઓફિસર જે કરશે એના રિપોર્ટના આધારે ખબર પડશે કે ખરેખર એને શું કરે, જેની નથી કર્યા તો એને આપણે પગલાં લેવા કમ્પલસરી થશે.